નમસ્કાર પર હું છું મીરાની પટેલ ચૂંટણીની વિશેષ ચર્ચામાં આજે આપણે મળીશું વરાછા વિસ્તારની બેઠક પરથી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર ધીરુભાઈ ગજેરા સુરતમાં ધીરુભાઈ એવું કહેવાય છે કે પાટીદાર અનામત આંદોલન અત્યારે જ્યારે જોરશોરથી ચાલી રહ્યું છે અને સુરતની વરાછા બેઠક ખૂબ જ મહત્વની બેઠક છે આ બેઠક ઉપર કોંગ્રેસની સામે જે ભાજપના ઉમેદવાર છે કુમાર કાનાણી એ પણ પાટીદાર છે તો આપની આ વર્ષની આ વખતે જે ચૂંટણી છે એમાં આપની રણનીતિ કેવી રહેશે અમારી રણનીતિ તો ગુજરાતના ભવિષ્યની છે ગુજરાતનું ભવિષ્ય કેમ ઉજવળ બને ગુજરાતની પ્રજા જે ગરીબ અને મધ્યમ વર્ગ સુધી કેમ એનો વિકાસ પહોંચે ગરીબ અને મધ્યમ વર્ગની જે પ્રશ્નો છે એના પ્રશ્નો કેમ હલ થાય કારણ કે આજે શિક્ષિત બેરોજગારીની સંખ્યા અસંખ્ય વધતી જાય છે સરકાર માત્ર વહીવટમાં વસ્ત છે આજના દિવસની અંદર શિક્ષણ પડી ભાંગ્યું છે ગરીબ અને મધ્યમ વર્ગની શિક્ષણ મોંઘું થતું ચાલુ હેલ્થ આરોગ્યની જવાબદારી સરકારની છે અને આરોગ્યની જવાબદારી સરકાર છટકી છટકી રહી છે ત્યારે આજે ગુજરાતની લોકશાહીનું ખૂન હણે ક્ષણેક્ષણ થઈ રહ્યું છે વિધાનસભામાં તમે જોયું છે ચોવીસ કલાકની અંદર ક્ષણેક્ષણ લોકશાહીનું ખૂન થાય છે ખોટા જવાબો પાય છે ખોટા પ્રવચનો થાય છે અને પ્રજાને ગેરમાર્ગે દોરવામાં આવે છે ગુજરાતના રહી પાટીદાર આંદોલનની કોઈપણ વર્ગ હોય ને આંદોલન કરવાનો અબાધિત અધિકાર છે ચાહે પરતપ્રાંતિય હોય ચાહે ગુજરાતના લોકો હોય રેલવાના પ્રશ્ન માટે પરતપ્રાંતિય હોય ખૂબ રેલી કાઢી સુરતમાં એનો અધિકાર છે એમ શિક્ષિત છોકરાઓ પોતાની નોકરી ન મળે સારી યોગ્ય જે એને એડમિશન ન મળે એને આંદોલન કરવાનો અધિકાર છે અને એ આંદોલન કરવાનો અધિકાર છે એને મેં સમર્થન પહેલેથી આપ્યું છે કે નથી આપ્યું એવું નહીં પરંતુ માત્ર પાટીદાર આંદોલનને આધારે હું ચૂંટણી લડું છું નહીં પાટીદાર આંદોલન નહોતું તો એ હું ધારાસભ્ય હતો એની પહેલાંય પણ હું કોર્પોરેટર હતો અને માત્ર કોઈ પણ સમાજ સાચું કામ કે સાચી દેહમાં આંદોલન હોય તો એનો ટેકો આપું છું મેં ઘાંચી ગોલા ખત્રી કંસારા અને મોચી સમાજની પણ મેં માગણી કરી હતી બક્ષી વંજવાસમાં જ્યારે કાશીરામભાઈ હતા કાશીરામભાઈ જ મને કહ્યું તું આ રજૂઆત કર ત્યારે પંચને મેં રજૂઆત કરી હતી અને એ સફળ થઈ હતી એટલે કોઈ પણ આંદોલન કોઈ પ્રજાના પ્રશ્નો દરેકના પ્રશ્નો દરેક વર્ગના પ્રશ્નો છું માત્ર પાટીદાર આંદોલન નહીં કોઈ પણ વર્ગ આંદોલન આંદોલન હોય કોઈ પણ એનો તો સમર્થન આપું છું આ વખતે જ્યારે પાટીદાર અનામત આંદોલન આટલું રંગે ચંગે છે ત્યારે વરાછા વિસ્તાર કે જે આટલી મોટી સંખ્યામાં પાટીદારો છે તો એમના એમના મત કઈ રીતે આપ જીતશો કારણ કે એમનું એક આર્ગ્યુમેન્ટ રહે છે કે ભાઈ અમે અમને તો આંદોલન આપશે એ પાર્ટી સાથે અમે જઈશું હા પણ એ તો હાર્દિક પટેલે સ્પષ્ટ કહી દીધું છે ને હાર્દિક પટેલે એને પાસના જે કન્વીનરો છે અને જે પોતાની એની સ્પષ્ટ નીતિ જાહેર કરી છે કે અમે કોંગ્રેસને સમર્થન કરીશું કારણ કે ભાજપ એની સાથે સમર્થન કરવા લતા ખૂબ જ ભાજપની સ્ટાર્ટમાં આંદોલન થયું ત્યારે પહેલાં ભાજપ સાઠથી સિત્તેર રેલી થઈ ત્યાં સુધી ભાજપ એના સમર્થનમાં હતું ત્યારબાદ એની માગણી ન સ્વીકારી ત્યારબાદ એની ઉપર અત્યાચાર થયો ચૌદ ચૌદ છોકરા મરી ગયા ત્યારબાદ એને કોઈ પાસ ના કન્યાને એને શ્રદ્ધાંજલિ આપવા વાળી ન આપે કોઈ પ્લોટ ન આપે અને સરકારનું એટલું દબાણ કે એને ક્યારેય પણ જ્યારે જ્યારે એને જરૂર પડી ધરણાની જરૂર પડી રેલીની મંજૂરી ન મળે અને પ્રજાને સર છોકરાઓને દબાવવા સિવાય કંઈ વાત નથી કરી સરકારની ફેવરનું કહો તો એ હકીતમાં રાષ્ટ્રભક્ત સરકારની અંદર પોતાનો અધિકાર માગો તો તમે રાષ્ટ્રદ્રોહી ચાહે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીનો કનૈયો હોય કે હાર્દિક પટેલ હોય કે એની ટીમ હોય રાષ્ટ્રની અંદર કોઈપણ સુભાષચંદ્ર બોઝ વીર ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ જેવા સો મહાનુભાવો લઈ સો વર્ષના આઝાદીના સંગ્રામમાં ક્યારેય બ્રિટિશરોએ રાષ્ટ્રદ્રોહનો કેસ નહોતો કર્યો છતાં પણ ભારતીયોની ઉપર આ છેલ્લા મટલમાં આ સરકાર આવી એટલે આ સરકાર એટલે માત્ર સરમુક્તાશાહીની સરકાર આવી ત્યારબાદ તમે માત્ર સરકારને સમર્થન આપો તો તમે રાષ્ટ્રભક્ત સરકારની સામે સાચો મુદ્દો ઉઠાવો તો તમે રાષ્ટ્રદ્રોહી આ ક્યાંનો ન્યાય આ ક્યાંની લોકશાહી એટલે એનો મતલબ એવું નથી હું પાટીદાર છું એટલે હું પટેલ છું એનો કરવો છે પણ હું દરેક વર્ગને પહેલેથી સાથે લઈને ચાલ્યો છું ત્યારે હું ભાજપમાં તોય પણ મુસ્લિમો મારી પાસે આવતા અને ભાજપમાં હતો તો પણ મુસ્લિમોને હું ખૂબ આદર કરતો અને મુસ્લિમોને મત પણ મને મળતા ત્યારે હું ભાજપમાં હતો અને આજે પણ ભાજપ મુસ્લિમમાં મત ના પાડી દે ને સ્પષ્ટ કહી દે ને જાહેર કરે ને કે અમારે મુસ્લિમોના મત જરૂર નથી શુકરા મૌલિયો જાય છે શુકરા મતલબ ચાદર ચડાવવા જાય છે અને શું કરવા મતલબમાં મુસ્લિમોના મતલબમાં જે મૌલીઓને તમે બોલાવો છો માત્ર ભાજપ કોમબાદ ફેલાવી ભાજપ બોલે એ સત્ય કોંગ્રેસ બોલે અસત્ય રાહુલ ગાંધી રામની આરતી કરે તો ગુનો ભાઈ શ્રી માતાજીની આરતી કરે રાહુલ ગાંધી તો કેમ કરી રાહુલ ગાંધી ચાંદલો કરે તો કેમ કર્યું ભાઈને એકને જ અધિકાર રાહુલ ગાંધી પ્રથમ રાષ્ટ્રવાદી છે એના પપ્પા રાજીવ ગાંધીએ રામ જન્મભૂમિનો દરવાજો ખોલાયો હતો એને સૌથી મહત્ત્વ મતલબમાં દરેક હિન્દુ ધર્મના સાધુ સંતોને મહત્ત્વ રાહુલ ગાંધીએ આપ્યું હતું કોંગ્રેસે અક્ષરધામની જમીન એક રૂપિયા ટોકને કોંગ્રેસે આપી હતી માધવસિંહભાઈ સોલંકી મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી ગૃહમંત્રી હતા ત્યારે દિલ્હીના અક્ષરધામની જગ્યા કોંગ્રેસે આપી હતી એટલે માત્રને માત્ર ભાજપ પાસે કોઈ વિઝન નહીં હોવાને કારણે કોમાત ફેલાવી અને મત લે છે બાકી કોંગ્રેસ સર્વ ધર્મને સાથે લઈને ચાલનારી પાર્ટી છે અને હું પણ આજે ઘણા મિત્રો મારા ભાજપમાં હોતો તો એ મુસ્લિમો હતા ને આજે પણ હું કોંગ્રેસમાં તો પણ મુસ્લિમો છે આપણે હિન્દુત્વની અને કોમવાદની તમે વાત કરી તો આગાઉ રાહુલ ગાંધી જ્યારે જ્યારે પ્રચાર કરવા આવતા હતા ત્યારે ક્યારેય મંદિરમાં નહોતા જતા પણ જ્યારથી નરેન્દ્ર મોદી આવે છે શંકર ભગવાનના મંદિરે જાય છે દેવી દેવતાઓના મંદિરે જાય છે તો રાહુલ ગાંધી પણ એમના પ્રો હિન્દુત્વ તરફ સોફ્ટ હિન્દુત્વ એ આગળ ધરે છે એ અંગે આપશો ત્યારે મીડિયાનું બહુ ધ્યાન નહોતું રાહુલ ગાંધી રાહુલ રાજીવ ગાંધી પહેલેથી મતલબ મંદિરોમાં જાય છે જ્યારે મીડિયાને બહુ ધ્યાન નહોતું પણ હા રાહુલ ગાંધી મંદિરમાં જતા ત્યારે નોંધ નહોતા લેતા આ ભાઈ સારીથી બોલવા મળ્યા બોલવા મળ્યા કે કેમ મંદિરમાં ગયા એટલે કે હું કે આ બાધી એક ભાઈને જ જવાનો અધિકાર છે એટલે મળે બાકી મીડિયાએ મતલબ પહેલેથી રાહુલ ગાંધી પંડિત જવાહરલાલ નહેરુ ઇન્દિરા ગાંધી હવનમાં બેસતી યજ્ઞ કરાવતી પૂજા કરતી ઇન્દિરા ગાંધી અને ફિરોઝ ગાંધી બધા જ મતલબ હિન્દુઓમાં લાવો ઇતિહાસ મને વાંચો કોઈ ઇતિહાસની અંદર કે ક્યારે નથી ગયા નહેરુ નહેરુ પણ જતા યજ્ઞ કરતા બધું જ કરતા અમરનાથ યાત્રા કરતા ગંગામાં ડૂબકી મારતા નહેરુ મારતા ઇન્દિરા ગાંધીએ મારતી ગંગા જમનમાં ડૂબકીને રાજીવ ગાંધી મારતો સંજય ગાંધી મારતો મેનકા ગાંધી મારતી સોનિયા ગાંધી મારતી એટલે બાકી આ બાકી ભાજપની છે ને એક મનમાં ઝેરીલો પ્રચાર છે હવે વાત રહી પાટીદાર અનામત આંદોલન ફરી એ પ્રશ્ન ઉપર હું આવું છું જો આ યુવાનોને અનામત નહીં મળે તો શું આપ આપના જો કોંગ્રેસ સત્તા પર આવી અને અનામત ન મળે તો આપ આપના પદેથી રાજીનામું આપશો શું કરવા રાજીનામું હું શું કરાવું મારા અધિકારો માટે લડું ન મળે એના માટે અપાવ કોશિશ કરું હું મેદાન છોડી દઉં તો ક્યાંથી મળવાનું મેદાનમાં છું આજે હું ત્રણ ચૂંટણી આવ્યો મેદાનમાં છું લોકોના અધિકાર માટે મેદાનમાં છું મારી લોકશાહી બચાવવા માટે મેદાનમાં છું મારી રાજકીય અસ્મિતા માટે લડા મેદાનમાં છું મારા ગુજરાતનું હનન થાય છે ચોવીસ કલાક વસ્ત્રણ થાય એને માટે મેદાનમાં છું અર્જુન જો યુદ્ધભૂમિમાંથી ભાગ્યો હોત તો એનો ઇતિહાસ ન થાત હું લડીશ બાકી રાજીનામાની વાત છે કોણે કહ્યું એવું કે પાટીદાર મત આંદોલનને કઈ રીતે ન્યાય મળશે આ અરેન્જમેન્ટ ભાજપે મોકલ્યા છે ભાજપના કેવું છે કે પાટીદાર આંદોલન પાટીદારો સાથે મારા બધા જ મતદારો છે અને દરેક મતદારોની સાથે હું છું અને દરેક મતદારો મારા છે અને હું એમનો છું એટલે પ્રશ્ન બાકી કોઈ ઉભતો નથી એના અધિકાર માટે મારે લડવાની મારી નૈતિક ફરજ છે મારી નૈતિક જવાબદારી છે અને એ જવાબદારી એઝ એ ડ્યુટી તરીકે હું ના ભાવીશ અને પાટીદારોના જે ઉપર કેસ થયા છે એ અંગે કાશીગરોના કેસ થયા છે એ અંગે અમારી સરકાર બનશે તો અમે પાછા ખેંચીશું એ તો અમારી અમારા મેનિફેસ્ટોમાં જ છે અમે પહેલેથી જાહેર કર્યું કે કોંગ્રેસની સરકાર બનશે તો જેટલા પાટીદારો પર કેસ થયા છે અમે પાછા ખેંચીશું પહેલા તમારી જે સીટ છે વરાછા બેઠક એની પર બીજા કેન્ડિડેટનું નામ હતું ત્યારબાદ મોડી રાત્રે સુધારા થયા અને તમારું નામ આવ્યું એ વખતે આપ ક્યાં હતા અને આપનું રિએક્શન શું હતું ત્યારે મારું કોઈ રિએક્શન નહોતું પાર્ટીને જે ઠીક લાગ્યું એ કર્યું ત્યારબાદ મેં પાર્ટીના એક પણ નેતાને ફોન નથી કર્યો પાર્ટીના નેતા એક કાર્યકર્તાનો રોષ હોય કે જે હોય તે એની હિસાબે પાર્ટીએ ફેરફાર કર્યો મેં તો કામરેજની સીટ માગી હતી હું બે વર્ષથી કામરેજમાં મેટિંગ મહેનત કરતો હતો હું કામરેજ રેવા પણ જતો રહ્યો હતો પાંચ વર્ષથી અને કામરેજની અંદર પાંચસો ને છોતેર ચુંબોતેર સોસાયટીમાં મિટિંગ પણ મેં લઈ લીધી હતી છેલ્લા બે વર્ષમાં અને ભાજપની વિરુદ્ધમાં જે જે ભાજપની વિરુદ્ધમાં લોકશાહીનું કોનન કરે એના મુદ્દાઓ પણ એ પ્રજા સમક્ષ મૂક્યા હતા પાંચસો ને ચુમ્મોતેર સોસાયટીઓમાં અને હું કોંગ્રેસ કામરેડની મહેનત કરતો મને પછી એ લોકો એ સીટ મને વરાછા નહીં ભાવી તો વરાછા મને સ્વીકાર્ય છે એટલે પાર્ટીએ તમને પાટીદાર ફેક્ટરથી તે વરાછા બેઠક આપી એવું આપનું મંતવ્ય નહીં નહીં પાટીદાર બેઠકથી નહીં કાર્યકર્તા તરીકે આપી છે પાટીદાર ફેક્ટરથી મને ટિકિટ નથી આપી તો મેક્સિમમ કેન્ડિડેટ તો વરાછામાં પાટીદારો જ છે હા તો પાટીદાર હું છું જ ને પણ એટલે જ કોંગ્રેસે મને પાટીદાર ફેક્ટર તરીકે જ મને આપી કે હું પાટીદાર છું અને હું કોંગ્રેસનો કાર્યકર્તા છું એટલે મને ટિકિટ આવે એટલે કાર્યકર્તા તરીકે ટિકિટ આપે પણ શું પાટીદાર એટલે બધા જે કંઈ ભાજપે હું મને પાટીદાર કાર્યકર્તા તરીકે જ આપી છે ને આભાર ધીરુભાઈ આપને અમારી સાથે જોડા બદલ તો આ હતા ચૂંટણીની વિશેષ ચર્ચામાં ધીરુભાઈ ગજારા અને વધુ માહિતી માટે આપ જોતા રહો ખબર છે નમસ્કાર